મિત્રો ભૂગોળ વિષય વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણે જીઓમાફિક સાયકલ ભૂસ્વરૂપીય આવર્ત અથવા ભૂરચનાકીય આવર્ત વિશે થોડીક વાત કરીશું ભૂમિ સ્વરૂપ પૃથ્વીની નક્કર સપાટી જે છે એક સરખી નથી એ સપાટી અનિવંત એટલે કે ઊંચાણ નીચાણ ધરાવે છે ક્યાંક એવરેજ જેટલી ઊંચાઈના ઊંચા શિખરો છે ક્યાંક દસથી પંદર હજાર ફૂટ ઊંડી ખીણો પણ આવેલી છે સાગર તળિયાની નીચે પણ ઘણા ઉંડાણો આવેલા છે આ ભૂમિ સ્વરૂપો એટલે કે જમીનનો ઊંચાણ નીચાણ જેવો સ્પષ્ટ દેખાવ એક વિશિષ્ટ રચના છે પૃથ્વીની સપાટી ઉપર જે ત્રણ આવરણો આપણે જાણીએ છીએ એક હવાનું આવરણ વાતાવરણ બીજું જલ વિષયનું આવરણ જલ જ્યાં જ્યાં ફેલાયેલું છે સપાટી ઉપર એ જલાવરણ અને ત્રીજું એ સિવાયનું એક સ્વરૂપ નક્કર જમીન પદાર્થો જ્યાં સખત છે કઠણ છે નક્કર છે એવા પદાર્થોનું આવરણ આપણે એને મૃદાવરણ અથવા તો ઘન આવરણ તરીકે ઓળખીએ છીએ આ ઘન આવરણ એક સરખું નથી સપાટી પર ઘણી જગ્યાએ ઊંચાણ નીચાણ છે સાધારણ બે પાંચ ફૂટના ઢોળાવવાળા રસ્તાથી માંડીને હજારો ફૂટ ઊંચા શિખરો અને હજારો ફૂટ ઊંડી ખીણો આવેલી છે આપણે એને સમગ્રપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ અને અવરનવર આપણે છાપામાં વાંચીએ છીએ ટેલિવિઝન ઉપર પણ જોઈએ છે કે ઘણા સ્થળે કોઈક નૈસર્ગિક ક્રિયાને કારણે ભૂમિ સ્વરૂપોનું સ્વરૂપ એમનો દેખાવ એમનો આકાર બદલાય છે જ્વાળામુખી ફાટે ભૂકંપ થાય સુનામી જેવા દરિયાના પૂર આવે અથવા તો એથી ઓછી ઊંચાઈના પણ ભરતીના તૂર પૂર આવે જ્યારે ત્યારે ઘણા સ્થળો તૂટી જાય છે હિમવર્ષા ધરાવતા પહાડી વિસ્તારો પર ઘણીવાર શિલાઓ ધસી પડે છે જમીન ધસવી પડવાની ક્રિયાઓ ચાલુ છે અને આ બધી આવી અનેક ક્રિયાઓનું પરિણામ એ આવે છે કે ભૂમિ સ્વરૂપ જે આપણને જોવા મળે છે એ ધીમે ધીમે એમાં પરિવર્તન આવે છે બદલાતું રહે છે જેમ જીવનના ત્રણ ચક્ર છે બાલ્ય અથવા યુવાકાળ પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનનો આ ત્રણ તબક્કા છે એવી જ રીતે કેટલાક ભૂગોળવિદો ભૂમિ સ્વરૂપોના સમગ્ર જીવનકાળને પણ ત્રણ તબક્કામાં વહેંચે છે શરૂઆતનો વિભાગ શરૂઆતનો તબક્કો આપણે એને બાલ્યાવસ્થા અથવા યુવાવસ્થા કહીએ ત્યાર પછીનો તબક્કો થોડોક મેચ્યોરિટીવાળો પ્રૌઢાવસ્થા અને સમય જતાં ધીમે ધીમે ક્રિયાશીલતા ઓછી થાય એ તબક્કો આપણે એને વૃદ્ધાવસ્થા કહીએ અને જ્યારે ક્રિયાશીલતા શૂન્ય બને ત્યારે મૃત્યુ અથવા તો ભૂમિ સ્વરૂપની ભાષામાં સ્થગિતતા આવી જાય આ ક્રમિકતા ચાલુ છે ભૂમિ સ્વરૂપ આજે પણ ઘણી જગ્યાએ ફેરફાર પામે છે સપાટી પરનું ઊંચામાં ઊંચું સ્થળ માઉન્ટ એવરેસ્ટ અને એની ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાળીસ મીટર આપણને કહેવામાં આવી છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી એને વિશે પણ વિવાદ ઊભો થયો છે અને ચીન જેવા દેશોનું માનવું છે કે એમની પાસે આધારભૂત માહિતી છે કે એવરેસ્ટની ઊંચાઈ આઠ હજાર આઠસો ને એકસઠ મીટર ઊંચી છે એટલે કે છેલ્લા સો વર્ષમાં એવરેસ્ટની ઊંચાઈ તેર મીટર લગભગ પિસ્તાળીસ ફૂટ ઊંચી થઈ એવી રીતે ઘણા પ્રદેશો નીચા પણ જાય છે અને નીચા જવાનું કારણ ઘણું હોઈ શકે ભૂકંપ થાય ત્યારે પ્રદેશો એકાએક બેસી જાય છે અને એકાએક ન થાય એવી ધીમી પ્રક્રિયાને કારણે પણ ભૂમિ સ્વરૂપો ઘસાતા હોય છે ગુજરાતની સરહદ નજીક આવેલો માઉન્ટ આબુ આબુ પર્વત એ અવશિષ્ટ પર્વતોમાંનો એક પર્વત ગણાય છે અવશિષ્ટ એટલા માટે કે અગાઉ એ સ્થળ ભૂસ્તર ભૂસ્તરવિજ્ઞાનીઓ આપણને કહે છે કે અગાઉ એ સ્થળે ઘણી ઊંચી પર્વતમાળા ઘણા ઊંચા શિખરો હતા જે કાળક્રમે ઘસારણ પામતા આજે એનો જે અવશેષ બાકી રહ્યો છે એ આબુ પર્વત છે એટલે કે અગાઉ ઘણા ઊંચા પર્વતો હતા અને એના પર ઘસારણ થવાથી એ પદાર્થો જતા રહેવાથી એમની ઊંચાઈ ઘટતી ગઈ તો ઊંચાઈ વધે છે એની પણ આપણી પાસે સાબિતીઓ છે અને ઊંચાઈ ઘટે છે એની પણ આપણી પાસે સાબિતીઓ છે આ બધાનું મૂળ કારણ એ છે કે પૃથ્વીની આંતરિક સ્થિતિ આજે પણ શાંત નથી હાલત ડોલક થયા કરે છે ધીમે ધીમે અથવા તો ઝડપથી પૃથ્વીના કેન્દ્રથી બહારની બાજુ જતું બળ સેન્ટ્રી ફ્યુગલ ફોર્સ એટલે કે વિકેન્દ્રગામી બળ અસ્તિત્વમાં આવતું હોય છે પૃથ્વી એક ગોળો છે અને ગોળો ફરે છે અને ફરતો પદાર્થ હંમેશા પોતાના કેન્દ્રમાંથી બહારની બાજુએ બળ ફેંકે છે અને એ બળ ફેંકાવાની ક્રિયાનું એક પરિણામ એ આવે કે જ્યારે બળની અસર વધી જાય બળ તીવ્ર બને ત્યારે સપાટી પાસેના ખડકોને ધક્કો મારે એ ધક્કો ઉપર તરફ ન હોય એટલે ભૂગર્ભમાંથી ભૂ સપાટીને ઊંચે તરફ ધક્કો મારતો આ જે બળ છે આપણે એને ભૂ સંચલન બળ એવા નામો ઓળખીએ છીએ આ ભૂ સંચલન બળને કારણે સપાટીને ઉપર તરફ જે ધક્કો વાગે એની ગતિને હિસાબે ગતિની દિશાને લીધે ત્યારે એ ભૂમિ સ્વરૂપ એ જમીનનો જે ભાગ છે ધીમે 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 ઉપર આવતો જાય ઉપર આવવાની ક્રિયા ઘણી ધીમી હોય પરંતુ આવે ચોક્કસ અને ધીમે ધીમે જ્યારે ઊંચે પદાર્થ આવે સપાટી ઊંચકાય અત્યારે એના પર સપાટીની બહાર રહેલા જે ઘસારણના બળો છે એના પર અસર કરે એને તોડવા માંડે એ તોડવાની ક્રિયાનું પરિણામ એ આવે કે એક તરફ ભૂસંચલન બળની અસરને કારણે પ્રદેશો ધીમે ધીમે ઊંચકાય છે તો બીજી તરફ ઉપરની બાજુથી કેટલાક બળો એને તોડતા જાય છે ઘસારણ કરે છે હવે કેટલા દરે પદાર્થો ઊંચકાય છે અને કેટલા દરે ઘસાય છે એ બેનો સમન્વય જ્યારે નક્કી થાય ત્યારે એ ઉપરથી ભૂપૃષ્ઠ નક્કી થાય ભૂપૃષ્ઠનો આકાર દેખાવ કદ એ આ ભૂસંચલન બળ અને ભૂસંપીડન બળ બે ઉપર આધાર રાખે છે સંપીડન એટલે કોઈ પણ પદાર્થની સામી બાજુએથી એ તરફ જ્યારે બળ આવે ત્યારે વચ્ચેનો જે ભાગ છે એ ભાગ ન સામસામે જઈ શકે કે ન નીચે જઈ શકે એને માટે એક જ રસ્તો બાકી રહે છે એ ઉપર જવાનો તો આ જે ઉપર જવાનો માર્ગ ભૂમિ સ્વરૂપો માટે ઊભો થાય એની અસર એ થાય કે એ પ્રદેશો ધીમે ધીમે ઉંચકાય અને પર્વતો ટેકરા ડુંગરા પહાડ જુદા જુદા સ્વરૂપમાં એ ફેરવાઈ જાય આ જે કાળક્રમ છે કે જેમાં ભૂમિ સ્વરૂપ જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે લગભગ સમતોળ ગણા એવી જગ્યા એકાએક ઊંચાઈ પામે અને પછી સમય જતાં સમય એટલે કે કરોડો વર્ષો પછી એના પર ઘસારણની તૈયારી અસર થયા પછી પાછી જે સપાટી ઉપર હતી એ સપાટીએ પાછી આવે જ્યાંથી શરૂઆત પામે ત્યાંથી એનો વિકાસ થાય ઉદ્ભવ થાય ઉત્ક્રાંતિ થાય એના પર ઘસારણના પરિબળોની અસર થાય એ ઘસારણના પરિબળો ધીમે ધીમે સપાટીને નીચા લાવે ઉપરના પદાર્થો ખેંચીને ક્યાંક બહાર ઠલવાઈ જાય બીજી ઘણા દૂરના સ્થળે ઠલવાઈ જાય અને એ પ્રદેશ ધીમે 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 પોતાની ઊંચાઈ ગુમાવીને મૂળ ઊંચાઈએ મૂળ સ્થાને પાછો આવે આ સમગ્ર પ્રક્રિયાને ઘસારણ ચક્ર અથવા તો જીઓમોર્ફિક સાયકલ આપણે એને સ્વરૂપીય સાયકલ ચક્ર અથવા તો ભૂરચના ચક્ર એમ કહી શકીએ ભૂસ્વરૂપ એટલા માટે જીઓ મોર્ફોલોજી શબ્દ પ્રયોગ છે જીઓ મોર્ફ મોર્ફ એટલે સ્વરૂપ દેખાવ પૃથ્વીનો દેખાવ જે રીતે બદલાય છે વિવિધ તબક્કામાંથી પસાર થઈને છેવટે મૂળ સ્થિતિમાં પાછો આવે છે પણ એ દરમિયાન જુદા જુદા બળોને અસર કરે છે અને એ અસર જુદા જુદા તબક્કામાંથી ભૂમિ સ્વરૂપ પસાર થાય છે અને જ્યાં સ્થિતિ શરૂઆત હતી એ સ્થિતિ એ તબક્કો એ લેવલ એ સપાટીએ ભૂમિસ્વરૂપ પાછું ઉતરી આવે છે જેમ ઘડિયાળનું લલક એક દિશા તરફ ફરે બીજી તરફ પાછું જાય અને પાછું મધ્યમાં આવે આપણે એને એક આવર્તન કહીએ છીએ જ્યાંથી શરૂઆત કરી ત્યાં પાછું આવે એટલે એક આવર્તન થયું કહેવાય તો ભૂમિ સ્વરૂપોની શરૂઆત સપાટીથી ઊંચકાવાથી થાય એ ઊંચકાવાને કારણે એનો આકાર બદલાય જુદા જુદા આકારો રચાય એ આકારો ઉપર બહારના બળો એ અસર કરે અને એ અસરને પરિણામે વળી પાછો એમનો આકાર ધીમે ધીમે ઓછો થતો જાય ઊંચાઈ ઘટતી જાય અને મૂળ સ્વરૂપના પાછા આવી જાય આ સમગ્ર પ્રક્રિયાને આપણે ભૂસ્વરૂપીય આવર્ત એ નામે ઓળખીએ છીએ જીઓમોર્ફિક સાયકલ આમાં સપાટી ઉપરના પ્રદેશોનું ઘસારણ એ પણ અગત્યનું છે ઘસારણ હોવાથી આ આખું ચક્ર થાય છે માટે એને ઘસારણ ચક્ર એવા નામે પણ ઓળખવામાં આવે છે પ્રખ્યાત વૈજ્ઞાનિક વોર્સેસ્ટરે આને માટે એક સરસ વાત સંકલ્પના રૂપે રજૂ કરી છે આપણે અહીં જોઈએ ભૂસ્વરૂપીય આવર્ત એ ઘસારણ આવર્તના જુદા જુદા સમયગાળા દરમિયાન થયેલો ધરાકૃતિઓનો ક્રમિક વિકાસ છે આમાં ત્રણ મુદ્દા તમે જોઈ શકો છો એક છે ભૂ સ્વરૂપીય આવર્ત એ ક્રમિક વિકાસ છે એ ક્રમિક વિકાસ ધરાકૃતિઓનો છે અને એ ધરા ધરાકૃતિ એટલે ધરા એટલે જમીન અને આકાર ધરાની આકૃતિઓનો ક્રમિક વિકાસ જુદા જુદા સમય દરમિયાન થયેલો છે પૃથ્વીની ઉત્પત્તિની વાત કરીએ તો લગભગ સાડા પાંચ અબજ વર્ષ માનવામાં આવે છે ત્યારથી આજ સુધીમાં સપાટી ઉપર જેટલા જેટલા ઘસારણ બળો કામ કર્યું છે એ ઘસારણ બળને કારણે ભૂમિ સ્વરૂપોના સ્વરૂપો બદલાયા છે અને એને પરિણામે આજની પરિસ્થિતિ દેખાય છે તમને આમાં આગળ કીધું તેમ માનવ જીવનની ત્રણ અવસ્થાઓ જીવાવસ્થા યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ ત્રણ તબક્કા સાથે આ સમગ્ર આકારને વર્ણવવામાં આવ્યું છે સમગ્ર ભૂમિ પ્રક્રિયા જે રીતે રજૂઆત પામે છે જે રીતે એનો વિકાસ થાય છે જે જુદા જુદા ક્રમાંક છે એ ક્રમાંક પ્રમાણે કેટલાક વૈજ્ઞાનિકોએ એને જુદી જુદી રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ જે ભૂસ્વરૂપીય આવર્ત છે એને સમજાવવા માટેનો આ એક બહુ જ સામાન્ય પ્રયોગ છે સામાન્ય વાત છે બીજી જે મહત્ત્વની સંકલ્પના એ વિલિયમ મોરિસ ડેવિસ નામના વિદ્વાને આપી ડબલ્યુ એમ ડેવિસ અમેરિકન વૈજ્ઞાનિક એણે પ્રાકૃતિક ભૂગોળમાં ઘણું સંરચનાત્મક કામ કરેલું છે અને એના મત મુજબ કોઈપણ ભૂમિ સ્વરૂપ એ રચના પ્રક્રિયા અને અવસ્થાનો પરિપાક છે એનું પરિણામ છે અત્યારનું તમે કોઈપણ સ્વરૂપ જોશો એ ભૂમિસ્વરૂપ અત્યારના સ્વરૂપમાં આવવા પાછળ એ ભૂમિસ્વરૂપ જે પદાર્થના જે પદાર્થોનું બન્યું છે એ પદાર્થો પર ઘસારણની પ્રક્રિયા કઈ કઈ પ્રકારની થઈ છે અને કેટલા સમય માટે થઈ છે આ ત્રણેય મુદ્દાનું સામૂહિક સ્વરૂપ છે કોઈ પણ એક ઉદાહરણ લઈએ જેમ કે પાવાગઢ પર્વત તો અત્યારે જે પરિસ્થિતિમાં છે એ અગાઉ જુદી પરિસ્થિતિમાં હોવો જોઈએ અને હવે પછીના ઘણા વર્ષો પછી ઘણા એટલે ઘણા સૈકા વર્ષો પછી દસ પંદર કરોડ વર્ષ પછી અત્યારનો પાવાગઢ અત્યારે જે છે એવો ન હોતા કોઈક જુદા સ્વરૂપમાં હોઈ શકશે કારણ કે એના પર પ્રક્રિયા ઘસારણી થવાની છે અને કેટલા સમય સુધી ઘસારણની પ્રક્રિયા થશે એના પર એ ઘણો આધાર રાખે છે ભૂસંચલન ક્રિયા જ્યારે પણ સપાટીની નીચેથી જે બળ ફેંકાય એ બળ કયા પ્રકારની રચના ઉપર આધાર રાખે છે રચનાને અસર કરે છે એનો ઘણો મહત્વનો ભાગ ભજવે છે ભૂરચના વિશે ડેવીસી જે વાત કરી ભૂરચના એમાં ખડકોના લક્ષણો સખત છે નરમ છે કયા દિશામાં નમેલા છે ગેડ પર્વતમાળા છે કે ખંડ રચના છે ખડકોની સખતાઈ આ બહુ અગત્યનો મુદ્દો છે ખડકો કેટલા સખત છે સખત ખડો હોય તો ખંડ રચના થાય ખડકો જો પોચા હોય પાણીના બનેલા હોય જળકૃત ખડકો હોય તો એમાંથી ગેડ રચનાઓ નિષ્પન્ન થાય અને એ ખડકોની છિદ્રાળુતા કેટલી છે આ જે લક્ષણો છે એ જુદા જુદા છે જેમ કે દક્ષિણ ભારતના ખડકો સખત છે જ્યારે ઉત્તર ભારતમાં એટલે કે હિમાલયની પર્વ શ્રેણી એ નરમ ખડકોની બનેલી છે પ્રસ્તર ખડકોની બનેલી છે હવે કોઈ પણ એક સ્થળે સમતોળ જગ્યા હોય એ સમતોલ જગ્યાની નીચેથી જ્યારે ભૂસંચલન ક્રિયા અસ્તિત્વમાં આવે કોઈ પણ સપાટીની નીચેના ભાગમાંથી જ્યારે બળ ફેંકાય ત્યારે બળ કયા પ્રકારના ખડકો ઉપર આવે છે એ પ્રમાણે ખડકોનું સ્તર બદલાશે માની લો કે આ સખત ખડક છે આ પોચા ખડક છે તો બંને સ્થળે નીચેથી એક જ સરખું દબાણ ઉપર આવે છે કેન્દ્રગામી વિકેન્દ્રગામી બળ સેન્ટ્રીફેગલ ફોર્સ એ બને કારણે હવે આ જો સખત ખડકો છે એ સખત છે એટલે કે ભારે છે પરિણામે એ બહુ ધીમી ગતિએ ઊંચા જશે જ્યારે પોચા ખડકો છે એ હલકા હોવાથી વધુ ઝડપથી ઊંચા જતા રહેશે એટલે થોડાક જ સમય દરમિયાન એક જ સરખું બળ લાગ્યું હોવા છતાં પણ સખત ખડકો ઓછા ઊંચા જશે જ્યારે પોચા ખડકો વધારે ઊંચા જશે આ ઊંચા ખડકો અને આ નીચા ખડકો વચ્ચેનો જે દેખાવ થયો એ કોઈ પણ પ્રદેશનું એક ભૂપૃષ્ઠ નક્કી થયું હવે આ સમયગાળા ઉપર પ્રક્રિયા ભૂપૃષ્ઠ ઉપર કયા પ્રકારની પ્રક્રિયા થાય છે ઘસારણના બળો છે ઘસારણના બળો જેમાં પાણી છે પાણીના જુદા જુદા સ્વરૂપ છે હિમ છે ઝાકળ ધુમ્મસ વહેતું પાણી વરસાદનું પાણી પડતું હિમ વહેતું હિમ એટલે કે હિમ નદી આ બધા જ પાણીના સ્વરૂપો છે ને એક ગતિશીલ બળો છે પવન એ પણ એક ગતિશીલ બળો છે સૂર્યગાત એ શાંત છે જ્યાં તડકો પડે ત્યાં ગરમી લાગે તડકો ન હોય ત્યાં ગરમી ન લાગે વૃક્ષ જ્યાં હોય ત્યાં એના મૂળિયા નીચે સુધી ઉતારીને જમીનને પોચી કરે પણ જ્યાં વૃક્ષ નથી ત્યાં નહીં કરે એટલે સ્થગિત બળો છે જે ઘસારણના બળો ગતિશીલ બળો છે એમાં પાણીની અસર સૌથી વધારે છે અને એટલા માટે એને નોર્મલ સાયકલ ઓફ ઇરોઝન એવા નામે પણ ઓળખવામાં આવે છે પાણી પડવાને કારણે પાણીના સતત ઘસારાથી પણ પ્રદેશો તૂટતા જાય છે અને આ કયા પ્રકારના ખડકો કયા પ્રકારની પ્રક્રિયા અનુભવે છે અને કયા સમય માટે અનુભવે છે તમે જોશો પૃથ્વીને શરૂઆતથી માંડીને આજ સુધીનો જે સમયગાળો છે એ જુદા જુદા સમયગાળામાં વહેંચાયેલો છે આજથી સાઠ કરોડ વર્ષ પહેલાંનો આદ્ય જીવયુગ કહેવાય છે પછી પ્રથમ જીવયુગ એ સાહીઠ કરોડથી બાવીસ કરોડ વર્ષ પહેલાંનો એ પ્રમાણે તૃતીય જીવયુગ ચતુર્થી જીવયુગ અને અર્વાચીન જીવયુગની શરૂઆત લગભગ દસ લાખ વર્ષ પહેલાં થઈ હિમાલયની રજ શરૂઆત લગભગ ત્રણ કરોડ વર્ષ પહેલાં થઈ છે ત્રણ કરોડ વર્ષથી આજ સુધીમાં હિમાલય ધીમે ધીમે બદલાતો રહ્યો છે વૈજ્ઞાનિકો એમ કહે છે કે અત્યારે જ્યાં હિમાલય છે એ સ્થળે અગાઉ સમુદ્ર હતો ટેથીસ આપણે એને નામ આપ્યું છે અને એ હિમાલયની બંને બાજુએ જે પર્વતમાળાઓ જે છે ઉપરની અને દક્ષિણની બંને એ બે વચ્ચે ઘર્ષણ થતાં એ સમુદ્રની અંદરનો રહેલો કાપ આખો ઊંચકાઈ આવ્યો અને પરિણામે એ પર્વતમાળા બની વિચાર કરો કે બે સ્થળો છે વચ્ચેનો ભાગ નીચે પાણીવાળો છે બે પ્રદેશો સામસામે એકબીજા સ્થળે અથડાવવા પ્રયત્ન કરે એમના ઘર્ષણને કારણે સંપીડન બળને અસરને કારણે વચ્ચે જે કાપ રહેલો છે એને માટે ઉપર આવવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી આવી પ્રક્રિયાને કારણે હિમાલય ગેડ રચના બની પણ પછી જેવી ગેડ રચના કે જેવી ઊંચાઈ પ્રાપ્ત થવા માંડે કે તરત જ એના પર ઘસારણ શરૂ થઈ જાય વરસાદ પડે હિમ પડે વરસાદ પડ્યા પછી ઝરણા નદી મોટી શરૂ થાય અને એ પણ ધીમે ધીમે કોતર કામ કરે છે ભૂમિ સ્વરૂપો બદલાય છે ડબલ્યુએમ ડેવિસે જે વાત કરી એને આપણે એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ WM દેવી સે જે રજો કરી છે એમાં એને સ્પષ્ટ કીધું કે ભૂસંચલનની પ્રક્રિયા એટલે કે આંતરિક ભાગમાંથી ઉપર તરફ જે બળ ફેંકાય એ બળ ફેંકાવાની ક્રિયાને કારણે સખત ખડકો ઓછી ઊંચાઈએ ફેંકાય છે જ્યારે પોચા ખડકો વધુ ઊંચાઈએ ફેંકાય વધુ તીવ્રતા અથવા વધુ અસર પામેલા ક્ષેત્રો છે એક અને ઓછી અસર પામેલા ક્ષેત્રો આ બંનેનો વિકાસક્રમ જુદો જુદો હોય છે ડેવિસના કહેવા મુજબ કોઈપણ એક ભૂમિ સ્વરૂપ એની ઉત્ક્રાંતિની શરૂઆત થાય એ ઉત્ક્રાંતિની શરૂઆત થોડાક સમય સુધી આ જે ક્ષ ધરી છે એમાં સમય બતાવ્યો છે શરૂઆતથી આજ સુધીનો સમયગાળો અને પ્રદેશો કેટલા ઊંચકાયા એનો અંદાજ આ ધરી ઉપર બતાવવામાં આવ્યો છે ડેવિસના જણાવ્યા મુજબ કોઈ પણ જગ્યાએ ભૂમિ સ્વરૂપ ઊંચકાવવાની ક્રિયાની શરૂઆત થાય ત્યાંથી થોડાક સમય સુધી એટલે કે થોડાક કરોડો વર્ષો સુધી એ ધીમે 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 ઊંચકાયા જ કરે છે એની ઊંચાઈ ક્રમશઃ વધતી જાય છે અને થોડાક વર્ષો પછી એક ઊંચાઈ એવી આવે કે જે શરૂઆતની સૌથી વધુ આદ્યતમ સૌથી વધુ ઊંચાઈ હોય આદ્ય ઊંચાઈ ત્યાર પછી ઊંચાઈ વધવાની ક્રિયા બંધ પડે છે અને ઊંચાઈ થયેલા ઊંચાઈ પામેલા પ્રદેશો ઉપર ધીમે 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 ઘસારણ શરૂ થાય છે ઘસારણની જોડે જોડે ઊંચાઈ વધવાનું કામ ચાલુ જ છે પણ જોડે જોડે ઘસારણ પણ થતું હોવાથી ઊંચાઈ એકલી એક જ સરખી વધતી નથી પરંતુ ધીમે ધીમે ઓછી પણ થતી જાય છે હવે આ વાત સમાજ માટે એક વિચિત્ર કહેવાય એવું ઉદાહરણ તમને આપું આજકાલ ઘણા મકાનોમાં ઘણી ઇમારતોમાં સરખથી સીડી એસ્કેલેટર્સ મૂકવામાં આવી છે ઉપર ચડવા માટે પણ ઇલેક્ટ્રિસિટીથી ચાલતો દાદર ઉતરવા માટે પણ દાદર બે ઘણી બાબતો તમે કે જે દાદરથી તમે ઉતરવાના છો એમાં તમે ચડવા માગો છો એ તો ઉતરે છે પણ તમે એના પર ચડવા માગો છો તો તમે જે ગતિએ ચડશો એ જ ગતિએ જો પગથિયાં ઉતરતા હશે તો સરવાળે તમે જ્યાં હશો ત્યાંને ત્યાં જ રહેશો પરંતુ નીચે આવતા પગથિયાં જે ગતિથી આવે છે એના કરતાં તમે વધારે ઝડપથી ચડવા માંગશો તો તમે જો દસ પગથિયાં ચડશો તો સરવાળે તમે છ જ પગથિયાં ચઢ્યા હશો કારણ કે દસ પગથિયાં ચડતા સુધીમાં ઉપરથી નીચે ચાર પગથિયા તમે નીચે આવી જાઓ છો હવે આ વાત ભૂમિસ્વરૂપને લાગુ પાડીએ ભૂમિસ્વરૂપ જેમ જેમ ઊંચું જતું જાય તેમ તેમ એના પર જો ઘસારણ પણ થતું જાય તો ઊંચો ચડવાનો જે દર છે ઓછો થતો જાય એ સ્પષ્ટ વાત આ ડેવિસના આજે બીજા તબક્કામાં દર્શાવવામાં આવી છે કે સૌથી વધુ ઊંચાઈ પામ્યા પછી ભૂમિસ્વરૂપ ધીમે ધીમે ઊંચું તો થાય જ છે ઊંચકાય છે ઊંચકાવ ચાલુ છે અપલિફ્ટમેન્ટ પણ એની સાથે સાથે એના પર થતો ઘસારણ પણ ધીમે 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 વધતો જાય છે એક તબક્કો એવો આવે કે જ્યારે જેટલો પ્રદેશ ઊંચાનો પામ્યો હોય એટલો જ ઘસારણ પામ્યો હોય પરિણામે એ ભૂપૃષ્ઠ છે તેનું ત્યાં જ છે પેલા પગથિયા પર પાંચ પગથિયા તમે ચડો પણ પાંચમી પગથિયે પહોંચો ત્યારે તમે પાંચમું પગથિયું નીચે આવી ગયું હોય સરવાળે તમે જ્યાં હો ત્યાંને ત્યાં જ છો ઉત્તરાંતિ થઈ છે સાથે ઘસારણ પણ થયું છે પ્રદેશો ઊંચા થયા છે પણ એ દરમિયાન ઊંચા થવાની સાથે સાથે ઘસારણ પણ પામ્યા છે એટલા માટે પરિણામ એ આવે છે કે ભૂમિસ્વરૂપની વાસ્તવિક ઊંચાઈ વધતી હોય એવું લાગતું નથી અને એ આ બીજો તબક્કો છે જે ત્રણ તબક્કામાં વિશે વાત વર્ણવી છે એમાં બીજો તબક્કો છે સમયગાળામાં એક સમય એવો આવે કે જ્યારે કેન્દ્રમાંથી ઉપર તરફ ફેંકાતું બળ લગભગ બંધ પડી જાય એટલે આ તબક્કા પછી હવે ભૂપૃષ્ઠ વધારે ઊંચું જવાનું નથી એટલે કે આ મહત્તમ ઊંચાઈ નીચા સ્ટેજની છે અંતિમ મહત્તમ ભૂપૃષ્ઠ આ એ અને બી બિંદુઓ છે એ મહત્તમ આદ્ય ભૂપૃષ્ઠ છે જ્યારે ડી અને ઈ બિંદુઓ છે એ મહત્તમ અંતિમ ભૂપૃષ્ઠ છે એટલે કે આ સ્થળે આવ્યા પછી હવે ભૂપૃષ્ઠને વધારે ઊંચાઈ જવાની કોઈ ગુંજાઈશ નથી કારણ કે ભૂસંચલન બળ નીચેથી ઉપર ધક્કો આપતું બળ બંધ પડી ગયું છે તો એકદમ ઘણું મંદ છે પણ સાથે સાથે બહારથી જે બળો જે ઘસારણ કરવાના છે એની ક્રિયા ચાલુ જ છે ઉપર જવાની ક્રિયા બંધ થઈ અને ઘસારણ ચાલુ રહ્યું પરિણામે ધીમે ધીમે પદાર્થોનો જે દેખાવ છે કુલ ઊંચાઈ છે એ ઘટતી જશે એટલે ઘટવાનો ક્રમ વૃદ્ધાવસ્થા જીવનની એના સાથે સંકળાયેલો છે એ એની સાથે આપણે એને આપણે ઉપમા આપી શકીએ એ પ્રકારની કે હવે ક્રિયાશીલતા બંધ છે નિષ્ક્રિયતા તરફ જઈ રહ્યું છે સૌથી વધારે ઊંચું પોઈન્ટ ત્યાર પછી ક્રમશ ધીમે 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 ઘસારણ વધતું જાય અને ઘણા વર્ષો પછી એ ભૂમિ સ્વરૂપની ઊંચાઈ એટલી ઓછી થઈ જાય કે જે ઊંચાઈએ એને શરૂઆત પામી હતી આ જ ઊંચાઈએ આ જ લેવલે પાછું આવી જાય છે અને આધાર સપાટી કહે છે આધાર સપાટી એટલે હક સમુદ્ર સપાટી આ આધાર સપાટી એટલા માટે અને અંતે પણ અંતિમ છે પાછી અંતિમ એટલા માટે કે એનાથી વધારે નીચે ભૂમિ સ્વરૂપોનું ઘસારણ શક્ય નથી ભૂમિ સ્વરૂપ ઉપર જો ઘસારણ કરવું હોય થવું હોય તો ત્યાં ઢોળાવ આવશ્યક છે એક સ્થળ વધારે ઊંચો હોય અને બીજો સ્થળ નીચો હોય તો જ એ ઢોળાવ આવી શકે આ ઢોળાવ છે તો જ ત્યાં ઘસારણ શક્ય છે અહીં ઢોળાવ છે પણ ઉપર જવાનું બળ વધુ ઝડપ છે વધુ તીવ્ર છે જ્યારે ઘસારણ બળની શરૂઆત હજી થઈ નથી એવું ડેવિસનું કહેવું હતું એટલે પ્રથમ તબક્કામાં ડેવિસના માનવા મુજબ માત્ર ઊંચકાઓ વધારે હોય છે બીજા તબક્કામાં એનો સમયગાળો એક કરતાં વધારે લાંબો છે તમે જોઈ શકો છો અહીંયા આ પીસી જે સમયગાળો છે એના કરતાં સી એફ આ સમયગાળો વધારે વર્ષોનો છે વધારે કરોડો વર્ષોનો છે કારણ કે એ દરમિયાન ભૂપૃષ્ઠ ધીમે ધીમે ઊંચાઈ પણ પામે છે અને જોડે જોડે ઘસારણ પણ પામતું જાય છે જો એ ઊંચાઈ ઘસારણ પામતું ના હોત તો આ વર્ક આ જે વક્ર છે ગ્રાફ સીધા આમ ઉપર જ દેખાતો હોત પરંતુ એને બદલે વળે છે કારણ કે એના પર ઘસારો થઈ ગયો છે અહીં સુધી ઊંચાઈ દર્શાવતું ઊંચાઈ વધારતું બળ છે પરિણામે ત્યાં સુધી એ પ્રદેશો ભૂપૃષ્ઠ ઊંચા ઊંચા રહ્યા કરશે કોઈ એક સમયગાળે શરૂઆતના અમુક વર્ષો પછી ભૂસંચલન ક્રિયા આંતરિક બળ મંદ પડશે ઊંચે જવાની ક્રિયા સ્થગિત થઈ જશે પરંતુ ઘસારણને કારણે પ્રદેશો જે તૂટવાની અને નીચે આવવાની ક્રિયા છે એ ચાલુ રહેશે અને જ્યાં સુધી એ ભૂમિભાગ સમુદ્ર સપાટી સુધીનો નીચો નહીં આવે ત્યાં સુધી એ ક્રિયા ચાલુ રહેશે ડબલ્યુ એમ ડેવિસે આ જે વાત કરી કે એમાં ત્રણ તબક્કા માનવ જીવન સાથે સરકાર છે શરૂઆતમાં ખૂબ ઉત્સાહપૂર્વક આપણે ઝડપથી આગળ જઈએ છીએ પછી જીવનના મધ્ય ભાગમાં સહેજ ઠરે વ્યક્તિ થોડીક જવાબદારી વધે થોડાક ખર્ચા વધે આવકની સામે ઘસારણ આ તુલના જરાક વિશિષ્ટ લાગે પણ છતાં પણ યોગ્ય રીતે કરી શકાય શરૂઆતમાં માત્ર આવક છે ઘસારણ ખર્ચા ઓછા છે ત્યાર પછી કુટુંબ વત્તા આવક થોડીક વધતી જાય પણ સાથે સાથે ઘસારણ પણ થતું જાય અને માનવી જ્યારે નિવૃત્ત થાય આવક બંધ થાય પણ ઘસારણ ચાલુ થાય તો ધીમે 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 ક્ષય થઈ જાય ભૂમિ સ્વરૂપને પણ આ રીતે આપણે સમગ્ર વર્ણાવી શકીએ અને સરખામણી કરી શકીએ કે આદ્ય ભૂમિસ્વરૂપ ધીમે ધીમે ઝડપથી ઊંચું આવતું જાય તે દરમિયાન ઘસારણની પ્રક્રિયા કાર્યશીલ નથી થોડાક સમય પછી જ્યારે ઊંચા આવવાની ક્રિયા સેજ ધીમી પડે અને ઉપરથી ઘસારણની ક્રિયા શરૂ થાય ધીમા આવતો ભાઈ ત્યારે ઘસારણ ઓછું છે આગળ કહ્યું તેમ તમે પાંચ પગે ત્યાં ચડો અને એક પગે ત્યાં જેટલું ઊંચાણ ઉતરો એટલે સરવાળે તમે ચાર પગે ત્યાં ચડો છો એટલે માત્ર પાંચે પાંચનો સીધો ગ્રાફ જોવાનો બદલે સેજ ગ્રાફ નીચો આવશે સમય જતાં ઉપર તરફનું બળ લગભગ બંધ પડી જાય ઘસારણની પ્રક્રિયા વધારે ને વધારે ઝડપથી અને તીવ્ર બનતી જાય ત્યારે ભૂમિ સ્વરૂપો ઝડપથી ઘસાતા જાય અને ઓફકોર્સ ઘણા લાંબા સમય પછી ઝડપથી એટલે કે દર વર્ષે પચાસ સાહીઠ ફૂટ જેટલો ઘસારો અથવા પચાસથી સાઠ ફૂટ જેટલો ઉંચકાવ આ ધીમો કહેવાય ઝડપથી હોય તો વધારે થઈ શકે ડેવિસના આ જે ત્રણ તબક્કા છે એ લગભગ સર્વસ્વીકૃત બન્યા છે સર્વસ્વીકૃત એટલા માટે કે માનવજીવન સાથે સરખામણી વાત બાજુ મૂકીએ પણ એમ લાગે છે કે કોઈ પણ ભૂમિસ્વરૂપ આજે કોઈ એક તબક્કામાં હોય તો અગાઉ કયા તબક્કામાં હતું અને હવે પછીના કયા તબક્કામાં એનો આપણને ખ્યાલ આવે કારણ સૌથી વધારે ઊંચાઈ પહેલા તબક્કામાં પછી સહેજ ઓછી ઊંચાઈ પછી સહેજ ઓછી ઊંચાઈ આ ક્રમિકતા રહેવાની જ છે દરેકે દરેક ભૂમિ સ્વરૂપ પહેલા ઉંચકાવ પામશે ઉંચકા પામ્યા પછી એના પર ઘસારણ શરૂ થશે ઘસારણ અને ઊંચકાઓ જ્યારે સરખે સરખા હોય ત્યારે આ જે વક્ર છે એ લગભગ સરખો દેખાય તમે જોઈ શકો છો અહીંયા ઘ જેટલું ઘસારણ છે એટલો જ ઉંચકાઓ છે પરિણામે ચાર પગે ત્યાં ચડ્યા અને ચાર પગે ત્યાં ઉતર્યા હતા ત્યાંના ત્યાં એટલે અહીં સીધો ઢાળ છે વક્રનો જ્યારે અહીં લગભગ સમાંતર જાય છે આ બે તે પછી ત્રીજા તબક્કામાં જ્યારે ઘસારણની તીવ્રતા ઘસારણની અસર વધી જાય ઊંચકાઓ છે અને તૂટવાનું ચાલુ છે ત્યારે પ્રદેશો બહુ ઝડપથી એની ઊંચાઈ ગુમાવે છે અને છેક છેલ્લે સમુદ્ર સપાટીએ કાયમી આધાર સપાટી કહેવાય એ લેવલે સ્વરૂપ આવી જાય છે અત્યારનું આપણે કોઈ પણ સ્વરૂપ પૂછીએ મધ્ય ગુજરાતના મેદાનો એનો અર્થ છે કે ભૂતકાળમાં એ મેદાનો મેદાનો નહોતા પરંતુ ઉચ્ચ પ્રદેશ હતા મેદાન પહેલાંનો તબક્કો ઉચ્ચ પ્રદેશ છે અને ઉચ્ચ પ્રદેશ પહેલાંનો તબક્કો પર્વતમાળા છે તો પર્વતમાળા ઊંચાણવાળી ભાગ છે પુષ્કળ શિખરોવાળો ભાગ છે ઘણી ઊંડી ખીણો પણ છે એની અંદર એ બધા ધીમે ધીમે ઘસાતા ઘસાતા પુરાતા પુરાતા સમતલ થવા માંડે શિખરો ઘસાય ખીણો પૂરાતી જાય લેવલ થવા માંડે લગભગ તો આપણે એને ઉચ્ચ પ્રદેશીએ જેવો દેખાવ કહીએ છીએ અને તે જ પછી પણ સમગ્ર ઉચ્ચ પ્રદેશ ધીમે 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 ઘસાતો જાય અને છેવટે પછી એક મેદાન આકાર બનતો જાય આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જ સમજાવતી બીજી પણ એક સંકલ્પના રજૂ કરી છે અને એના પ્રણેતા હતા વોલ્થર પેન્ક વોલ્થર પેંક એ પણ જર્મન હતા ડબલ્યુએમ ડેવિસના કંઈક થોડાક સમય માટે શિષ્ય પણ રહી ચૂક્યા હતા પરંતુ એમની કેટલીક વિચારસરણી જુદી પડી એમના કહેવા મુજબ ભૂમિસ્વરૂપ ઉત્ક્રાંતિ પામે ત્યારથી જ એના પર ઘસારણ શરૂ થઈ જાય ડેવિસે એમ કીધું કંઈક ભૂમિ ભૂમિસ્વરૂપ સંપૂર્ણપણે ઉંચકાવ પામી રહે ત્યાર પછી એના પર ઘસારણ થાય છે જ્યારે પેંકની શરૂઆતની જ મતભેદની વાત એ છે કે જેમ જેમ ભૂમિસ્વરૂપ ઉંચકાવ પામતું જાય તેમ તેમ એના પર ઘસારણ થવા જ માડે છે ફેર એટલો છે કે ભૂમિસ્વરૂપ ઉપર થતું ઘસારણ શરૂઆતનું ખૂબ જ મંદ છે એટલું મંદ છે એટલું ધીમું છે કે ઘસારણ નથી એમ કહીએ તો પણ ચાલે એટલી હદ છે એટલી હદે એ ઓછું હોય છે પરિણામે ઘસારણ છે એવો આપણને આભાસ થતો નથી જે ડેવિસ માનતો જ નથી ડેવિસના મતે માત્ર ઓપલિફ્ટમેન્ટ છે ઉંચકાવ છે અને ઉંચકાવ પૂરો થયા પછી જ ઘસારણ થાય જ્યારે પેંકના માનવા મુજબ ઉંચકાવની સાથે સાથે ઘસારણ થોડું થોડું શરૂ થાય છે અને પછી અમુક તબક્કે ઉંચકાવ વધુ થાય તેમ ઘસારણ તીવ્ર બનતું જાય બેંકે પોતાની વાત વાક્યા થઈ ગઈ છે આ રીતની છે કે ભૂમિ સ્વરૂપ એ ઉંચકાવનો દર અને અધોકરણનો દર એ બંનેના પારસ્પરિક સંબંધો અને અવસ્થાનું ફળ છે આ વાત વધુ તથ્યપૂર્ણ લાગે છે લોજિકલ કારણ કે કોઈ પણ ભૂમિસ્વરૂપ જો એના પર ઊંચકાવાની અને ઘસારણની ક્રિયા ચાલુ હોય તો નક્કી કેમ થઈ શકે કે કેટલા પ્રમાણમાં ઊંચકાયો અને કેટલા પ્રમાણમાં ઘસાયો જેટલા પ્રમાણમાં જે ઝડપથી જે તીવ્રતાથી એ ઉંચકાશે અને એની સામે જે ઝડપથી જે તીવ્રતાથી એ ઘસાશે એ બંનેના સમન્વયથી જ ભૂમિ સ્વરૂપનું સ્વરૂપ આપણને અત્યારે ખબર પડશે દર જેમ કીધું કે પેલા પગથિયા ઉપર એક મિનિટમાં તમે પાંચ પગથિયા ચડતા હો તો તમારા ઉંચકાઓનો દર એક મિનિટે પાંચ પગથિયા આવું કહી શકાય એ જ રીતે ભૂમિ સ્વરૂપ દર સો વર્ષે અંદાજે સિત્તેર એસી કે સો ફૂટ ઊંચું જતું હોય તો એનો ઉંચકાવ આપણે એમ કહીએ કે દર સો વર્ષે સો ફૂટનો ઉંચકાવ છે ન હતું કે દર સો વર્ષ સો વર્ષ દરમિયાન એ ભૂમિપ્રદેશ અંદાજે સો ફૂટ જેટલો ઊંચો આવે છે પરંતુ સો વર્ષ એ નાનો સમયગાળો નથી એના પર સો વર્ષ દરમિયાન ઘણા ઘસારા થાય સો ચોમાસા જાય સો ઉનાળા આવે ઉનાળા ચોમાસા અને હિમવર્ષા થતી હોય ત્યાં હિમવર્ષા એ બધાની સંયુક્ત અસરને કારણે સો વર્ષ દરમિયાન પણ ભૂમિસ્વરૂપ જેવું છે એવું નહીં રહે થોડુંક તો ચોક્કસ ઘસાશે જ કેટલા પ્રમાણમાં ઘસાશે તો એનો આધાર કયા બળ છે વહેતું પાણી કેટલું છે વરસાદ કેટલો પડે છે કચ્છના વરસાદ ઓછો છે અને આસામમાં વરસાદ ઘણો વધારે છે તો આસામમાં વરસાદને કારણે ઘસારાનો દર વધી જશે કચ્છમાં ઘસારાનો દર ઘણો ઓછો થશે એ જ રીતે દક્ષિણ ભારત સખત ખડકોનો બનેલો છે અને ઉત્તર ભારત હિમાલય પર્વત શ્રેણી એ પોચા ખડકોનો બનેલો પ્રદેશ છે તો સખત ખડક ઉપર લાંબા ગાળે પણ ઘસારણની અસર ઓછી લાગશે કારણ કે ખડકો સખત છે એનો રેઝિસ્ટન્સ પાવર પ્રતિરોધક શક્તિ વધારે છે જ્યારે હિમાલય જેવા પર્વત જ્યાં પોચા ખડકો છે એની પ્રતિકારક શક્તિ ઓછા હોવાથી ઓછા સમયમાં એ વધારે ઘસારો પામશે એટલે કયું સ્થળ છે કયા પ્રકારના ખડકો છે એટલે કે રચના કયા પ્રકારનું ઘસારણનું પ્રક્રિયાનું સ્વરૂપ છે હિમવર્ષા થાય છે સાધારણ ખાણી પાણીના રેઇન રેઇન વોશ થાય છે કે બંને સાથે થાય છે ઘણા પ્રદેશો પર વરસાદ પાણીના વરસાદ પણ પડે હિમવર્ષા પણ થતી હોય તો બંનેની અસરથી જમીનો તો ઘસાતી જ હોય છે તો આ બંનેનું સ્વરૂપ કેટલું છે એ બંનેનું પ્રમાણ કેટલું છે કેટલી ઝડપથી ઉંચકાય છે અને કેટલી ઝડપથી ઘસાય છે એ પ્રમાણે ભૂમિ સ્વરૂપ નક્કી થશે એટલે આ જે વાત છે ભૂમિ સ્વરૂપ એ ઉંચકાવનો દર કેટલી ઝડપે ઊંચકાય છે એક અને તે પછી અધોકરણનો દર અધોકરણ એટલે કેટલી ગતિએ નીચે વધે એટલે અધો એટલે નીચો નીચો આવવાની ક્રિયાની ઊંચાઈ ગુમાવવાની પ્રક્રિયા અધોકરણ તો કેટલી ઝડપે પ્રદેશો ઉંચકાય છે અને કેટલી ઝડપે પ્રદેશો નીચે આવે છે એ બેનો જે રેશિયો ગુણોત્તર હોય એને કારણે ભૂમિસ્વરૂપ કોઈ એક અવસ્થામાં રચાય છે પાવાગઢ આજે જે ઊંચાઈએ છે એના કરતાં ગિરનાર વધારે ઊંચાઈએ છે